હાલ અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. રથયાત્રા પરત નિજ મંદિરે પહોંચી છે. સીધું પ્રસારણ નિજ મંદિરથી અમે આપને બતાવી રહ્યા છે. રથયાત્રાના અવનવા રંગો સામે આવ્યા છે. અમદાવાદમાં આજે 147મી રથયાત્રા જે યોજાઈ હતી, જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને હવે રથયાત્રા પરત નિજ મંદિરે પહોંચી છે. ત્યારે અમે આપને વધુ જાણકારી સાથે સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રવિ, રથયાત્રા શહેરમાં ફરીને હવે પરત મંદિરે પહોંચી છે, કેવો માહોલ છે ત્યાં? હા, બિલકુલ. સીધા દર્શન જોઈ શકાય છે કે જે પ્રમાણે હાલમાં ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે, તે રથયાત્રા હાલમાં નિજ મંદિર ખાતે પરત ફરી છે. હાલમાં જે રથો છે, જે ભગવાનજીના રથો છે, તે અત્યારે હાલ મંદિર ખાતે પરત આવી રહ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો મંદિર ખાતે ખૂબ જ ઉત્સાહભર્યો માહોલ છે, તો ઉત્સાહભર્યો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે. સાથે જ વાત કરવામાં આવે તો હાલમાં જે પ્રમાણે રથ છે, તે રથ નિજ મંદિર ખાતે પરત છે, તે પરત ફર્યા છે. થોડીક સ્થળો બાદ જે ભગવાનની જે આરતી છે, તે આરતી કરવામાં આવશે અને ત્યારબાદ વિધિવત રીતે જે આરતી સહિતની જે પૂજા વિધિ છે તે કરવામાં આવશે. જી રવિ, જેમ કે દર વર્ષે મેઘરાજાની પધરામણી થતી હોય છે, અમી છાંટણા થતા હોય છે, કહેવાય છે કે મેઘરાજા ખુદ ભગવાનને શ્રીનાથજીને વધામણા કરતા હોય છે, તો આજે પણ એ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. અમી છાંટણા વરસ્યા છે, ખૂબ જ ચમત્કારિક વાત કહી શકાય કે જે પ્રમાણે સમગ્ર રૂટ ઉપરથી જ્યારે ભગવાન જગન્નાથજી જે નગરચર્યા નીકળ્યા હતા, ત્યારબાદ જ્યારે મંદિરમાં જ્યારે પ્રથમ રથ આવે છે ત્યારે વરસાદનું આગમન છે, ત્યારે વરસાદનું આગમન મંદિર ખાતે થઈ ગયું હોય છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે ભગવાનનું સ્વાગત છે તે ક્યાંક ને ક્યાંક આકાશમાંથી જે વરસાદ દ્વારા કરવામાં આવતું હોય તેવા સ્પષ્ટપણે આહલાદક જે દ્રશ્યો છે તે દ્રશ્યો મંદિર ખાતે દેખવામાં આવ્યા હતા. જી રવિ, દર વર્ષની પરંપરા અને આ વખતે નથી જળવાઈ, આ વખતે રથયાત્રા 2 કલાક મોડી પહોંચી છે, શું કહેશો આ વિશે? હા, બિલકુલ જી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અષાઢી બીજનો જે દિવસ છે અને જે દિવસે રથયાત્રા છે ત્યારે ભગવાન જગન્નાથ છે, બલભદ્ર છે અને સુભદ્રાજી છે ત્યારે નીકળતા હોય છે નગરચર્યાએ. પરંતુ જે પ્રમાણે રવિવારનો દિવસ હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં જે ભાવિક ભક્તો છે તે ભાવિક ભક્તો રથયાત્રા જોવા માટે ઉમટ્યા હતા અને ક્યાંક ને ક્યાંક તેના કારણે જે રથયાત્રા છે તે રથયાત્રા ક્યાંક ક્યાંક મોડી છે તે મોડી પહોંચી હોવાનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી, તો હાલ અત્યારે ત્યાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે કે નહીં? કારણ કે અત્યારે ઘણી સંખ્યામાં આપણે લોકોનું માનવ મહેરામણ જોઈ રહ્યા છે. બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ રથયાત્રાને લઈને ઘણા સમયથી જે તૈયારીઓ છે તૈયારીઓ કરતી હોય છે અને સુરક્ષામાં કોઈ પણ પ્રકારે કચાશ ના રહી જાય તે પ્રકારની વ્યવસ્થા છે તે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે. સાથે જ રાજ્ય ગૃહમંત્રી છે તે ગૃહમંત્રી પણ રથયાત્રામાં જોડાતા હોય છે. એટલે કહી શકાય કે અત્યારે હાલમાં ચાંપતો બંદોબસ્ત અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ના બને તે પ્રકારનો માહોલ છે. તે માહોલ અત્યારે હાલ નિજ મંદિર ખાતે જોવા મળી રહ્યા છે. હાલમાં જે મંદિર ખાતે છે તે મંદિર ખાતે પહોંચી ગયા છે ભગવાન જગન્નાથજી. જે પ્રમાણે અત્યારે હાલ એમનો પણ રથ છે તે મંદિર ખાતે પહોંચ્યો, સાથે જ સુભદ્રાજી અને ત્રીજો રથ છે તે ત્રીજો રથ પણ હાલમાં જે મંદિર છે તે મંદિર ખાતે પહોંચી ગયો છે અને હાલમાં થોડીક જ વારમાં જે આરતી છે તે આરતી કરવામાં આવશે. જી રવિ, તો અમી છાંટણાને લઈ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળતો હોય શકે છે? હા, બિલકુલ જી. જયારે રથ જયારે નિજ મંદિર ખાતે પરત ફરતા ફર્યા હતા ત્યારે જે અમી છાંટણા છે તે અમી છાંટણા મંદિરના પ્રશાસનમાં પડ્યા હતા. ક્યાંક ને ક્યાંક ભગવાનજીના જે જયઘોષ સાથે જે ભાવિક ભક્તો છે તેમને ભાવિક ભક્તો દ્વારા હર્ષો ઉલ્લાસથી તેમને આકારવામાં આવ્યા હતા. સાથે જ હાલમાં તો ખૂબ જ મોટી સંખ્યામાં જે ભાવિક ભક્તો છે તે મંદિર પ્રાંગણમાં ઉપસ્થિત છે. ક્યાંક ને ક્યાંક જે વરસાદમય માહોલ છે તે હાલમાં મંદિર ખાતે જોવા મળી રહ્યું છે. જી રવિ, હવે આગળ કયા પ્રકારની વિધિ થશે? કારણ કે કહેવાય છે કે ભગવાનને અભિષેકની વિધિ અને આરતી પણ કરવામાં આવે છે. હા જી, બિલકુલ જી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં તો ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને સાથે જો વાત કરવામાં આવે તો જે બલરામ છે તે બલરામ તોણેતોણના રથ છે તે રથ અત્યારે હાલ મંદિર ખાતે પહોંચી ગયા છે અને રથમાં જે મંદિર ખાતે પહોંચ્યા બાદ જે આરતી છે તે આરતી કરવામાં આવતી હોય છે અને ક્યાંક ને ક્યાંક આરતી સહિત જે વિધિઓ છે તે વિધિઓ હાલમાં કરવામાં આવી થોડીક જ વારમાં કરવામાં આવશે. જી રવિ, એવું જાણવા મળી રહ્યું છે સૂત્રો પાસેથી કે ભગવાનને નિજ મંદિરમાં સવારે લઈ જવામાં આવશે. જયારે નગર યાત્રા નીકળતા હોય છે ત્યારબાદ જયારે પરત ફરતા હોય છે ત્યારે મંદિરના પ્રાંગણમાં જે છે 3-3 રથ છે તે 3-3 રથ ની અંદર જે ભગવાન છે તે ભગવાનમાં રાખવામાં આવતા હોય છે અને બીજા દિવસે સવારે એટલે કે કહી શકાય કે વિધિવત રીતે પૂજા વિધિ કરીને જે ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને ભાઈ બલરામ છે
તેમને મંદિરમાં બેસાડવામાં આવતા હોય છે. કહી શકાય કે જે પ્રમાણે જે વર્ષોની પરંપરા છે તે પરંપરા આ વર્ષે પણ યથાવત રહેશે. જી રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો ભગવાન જગન્નાથજીનો રથ અત્યારે નિજ મંદિર ખાતે પહોંચી ગયો છે અને ત્યાં અમી છાંટણા પણ જોવા મળ્યા હતા. મેઘરાજા ખુદ જાણે ભગવાનના વધામણા કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભગવાનનો રથ અત્યારે નિજ મંદિર ખાતે પહોંચી ગયો છે. તો આજે જે શહેરમાં રથયાત્રા નીકળી હતી તેમાં ભગવાનની રથયાત્રા કાઢવામાં આવી હતી અને લોકોનું માનવ મહેરામણ પણ ઉમટ્યું હતું. અત્યારે પણ આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ, સીધું પ્રસારણ અમે આપને નિજ મંદિરથી પહોંચાડી રહ્યા છે, જ્યાં લોકોનો હજી પણ જમાવડો ઓછો નથી થયો. લોકો હજી પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને રથયાત્રામાં સામેલ થયા છે. અનેક રંગોમાં રંગાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમે આપને નિજ મંદિરથી લાઈવ પ્રસારણ બતાવી રહ્યા છે. નિજ મંદિર પહોંચતા જ મેઘરાજાએ ભગવાનના વધામણા કર્યા હોય તે પ્રકારે અમે છાંટણા થયા હતા. હાલ અમે આપને સીધા પ્રસારણ બતાવી રહ્યા છે નિજ મંદિરથી. અમારા સંવાદદાતાએ પણ આપને જણાવ્યું કે અત્યારે ભક્તોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો શહેરની જે આજે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે, પરંપરાગત રથયાત્રા નીકાળવામાં આવી હતી. જો કે આ વર્ષે પરંપરા જળવાઈ નથી, રથ 2 કલાક મોડો પહોંચ્યો હતો.